તમામ મિત્રોનું પરીક્ષાઓની અંદર ઉપયોગી થાય તેવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નની માહિતી મેળવવાના છીએ તથા તેમનું સોલ્યુશન પણ કરવાના છીએ તો મિત્રો વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે નવા અમારી ચેનલની અંદર નિશીનામાંથી કઈ કૃતિ કાલિદાસની નથી પ્રથમ પ્રશ્ન જ દોસ્તો તમારા માટે આ છે તે ગુજરાતી સાહિત્યનો લેવામાં આવેલો છે કે કઈ કૃતિ છે તે કાલિદાસની નથી તો ઓપ્શન તમારી સામે છે

આજના આખો વિડીયો પૂરો કરવાનો છે સોલો કોને કેટલા સાસા પડે તે પણ આપણે જોઈએ કોણ કોમેન્ટ કરે છે કે કોને વધારે સાસા પડે છે તો મિત્રો પ્રથમ પ્રશ્નનો જવાબ રહેશે ઓપ્શન કર્ણભાર ખાસ યાદ રાખજો ઓપ્શન સી છે તે આ કાલિદાસની કૃતિ નથી પરંતુ મેઘદૂત છે કુમાર છે અને અભિજ્ઞાન સાંકુતલમ છે આ તમામે તમામ કૃતિઓ છે તે કાલિદાસની કૃતિઓ છે તો મિત્રો આ પ્રશ્ન આવડ્યો છે આગળ વધીએ ત્યાર પછી પ્રશ્ન સાર્થ જોડણી કોષ પ્રકાશક કોણ છે તેની અંદર તમામ જોડણીઓનો સમાવેશ કરવામાં આવશે કોણ છે ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત માહિતી આયોગ ગુજરાત વિદ્યાપીઠ કે નવજીવન પ્રકાશન કોણ છે દોસ્તો આ સાર્થ જોડણી કોષ પ્રકાશક કોણ છે

મિત્રો જીગર અને અમી નવલકથાના લેખક કોણ છે આ આગત્યનો પ્રશ્ન બને છે તમારા માટે કે જીગર અને અમી આ આવનારી પરીક્ષા છે પરીક્ષા યોજાવાની છે તેની અંદર પણ તમને મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી થવાના છે તો જીગર અને અમી નવલકથાના લેખક કોણ છે તમારે જણાવવાના રહેશે સુનીલાલ શાહ સુનિલાલ મીડિયા સુનીલાલ મહેતા કે સુનિલાલ પટેલ મિત્રો હવે પછી આવા ઓપ્શન તમને દેવામાં આવશે

મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો આગળ વધીએ નવા પ્રશ્ન તરફ જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું મિત્રો જૂનાગઢની અંદર સુદર્શન તળાવ આવેલું છે સુવર્ણ સિક્તા નદી પર આ સુવર્ણ સિક્તા નદી પર જે તળાવ આવેલું છે મિત્રો તે કયા કાળ દરમિયાન બંધાયું હતું આ સુદર્શન તળાવનો પ્રશ્ન દરેક પરીક્ષાની અંદર દોસ્તો ઓપ્શન તમારી સામે છે ઓપ્શન એની અંદર છે પરમાર વંશ છે

બી મિત્રો બહાદુર શાહ બહાદુર શાહ છે જણાવો શું કરવાનું છે મિત્રો ક્રોદંત શોધવાનું છે તમારે કે મિથુન જમીને ફરવા જતો શું છે લેટી રેખાંકિત એટલે કે જેના નીચે જે લેટી કરવામાં આવી છે રેખા કરવામાં આવી છે

ઈને એવા રીતના જે કઈ શબ્દો છે તે મિત્રો કર્કવૃત સોરી મિત્રો સંબંધક ક્રોદંત અંદર આવતા હોય છે તો મિથુન જમીને ફરવા જતો ઈને અહીં શું થાય છે ઈને એવો તેનો અર્થ થતો હોય છે તો ઈને તો કે સંબંધક ક્રોદંત અંદર આવા શબ્દો આવતા હોય છે ત્યાર પછી આગળ વધીએ નિશેનામાંથી કયા મુગલ બાદશાહ ની જન્મ સોરી મિત્રો થોડું ટાઈપ અંદર મિસ્ટેક છે પ્રશ્ન કેવો હતો દોસ્તો કે નિશાન માંથી કયા મુગલ બાદશાહનો જન્મ છે તે ગુજરાતમાં થયો હતો ઓપ્શન છે આ પ્રશ્ન કેટલી બધી વખત પરીક્ષાની અંદર પૂછાનો છે તો હવે પછી કોર્ષની પરીક્ષામાં પણ પૂછાય શકે છે તો શું મિત્રો જવાબ બને છે ચાલો આ પ્રશ્નનો જવાબ આપવાની એક ટ્રાય કરો તમામ મિત્રો આ પ્રશ્નનો જવાબ આપવાનો છે જેટલા લોકો આ વિડીયો જોવે છે તેમને આ જવાબ આપવાનો રહેશે તો મિત્રો જવાબ બને છે ઓપ્શન એ ઔરંગઝેબ ખાસ યાદ રાખજો ઔરંગઝેબનો જન્મ છે તે દોસ્તો ગુજરાતની અંદર થયો હતો ત્યાર પછી નવો પ્રશ્ન તમારી સામે છે પ્રસિદ્ધ કાવ્ય મિત્રો પ્રસિદ્ધ કાવ્ય હશે પદ્માવતની રચના કોને કરી હતી આ એક કાવ્ય છે ખૂબ જ એવું પ્રચલિત છે મિત્રો પદ્માવત આ કાવ્યની રચના કોને કરી હતી ઓપ્શન છે મિત્રો કર્ણ જયદેવ ઓપ્શન બી અમીર ખુશરો સી કવિ રૂપ ગૌસ્વામી અને કવિ જાયસીએ કોને કર્યો હતો આ પદ્માવત રચના કોને કરી હતી દોસ્તો જવાબ બને છે આ પ્રશ્નનો ઓપ્શન ડી કવિ જાયસીએ ખાસ યાદ રાખજો કવિ જાયસી હતા તેમને આ પ્રખ્યાત કાવ્ય છે પદ્માવત તેમની રચના કરી હતી ત્યાર પછી આગળ વધીએ નવા પ્રશ્ન તરફ દાંડી કુસ વખતે ભારતના વાયસરોય કોણ હતા મિત્રો દાંડીકૂત થઈ તે દાંડીકૂશ થઈ તે વખતે ભારતના વાયસરોય તરીકે કોણ હતું ખાસ કરી તેનો પ્રશ્ન બને છે તમારા માટે લોર્ડ વેલિંગ્ટન લોર્ડ રીડિંગ લોર્ડ ઇર્વિન કે મિત્રો લોર્ડ હર્ની હર્ડિંગ કોણ હતું આ ભારતના વાયસરોય તરીકે જ્યારે દાંડીકૂશ થઈ તે વખતે શું જવાબ બને છે દોસ્તો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર સાથે સાથે કરતા રહેજો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન સી લોર્ડ ઇડવિન હતા ખાસ યાદ રાખજો લોર્ડ ઇરવિન છે તે દાંડી કોશ થઈ તે વખતે ભારતના વાઇસરોય તરીકે હતા ત્યાર પછીનો પ્રશ્ન છે તરણેતરનો મેળો કેટલા દિવસનો હોય છે મિત્રો તરણેતરનો મેળો તમે ઘણી વખત સાંભળ્યું છે આ તરણેતરનો મેળો છે તે ખૂબ જ એવો પ્રખ્યાત છે પ્રસિદ્ધ છે તો આ તરણેતરનો મેળો છે તે કેટલા દિવસનો હોય છે ઓપ્શન તમારી સામે છે 10 દિવસનો હોય છે 3 દિવસનો હોય છે એક જ દિવસનો હોય છે કે મિત્રો બે દિવસનો હોય છે કેટલા દિવસનો હોય છે મિત્રો આ ત્રણે તર નો મેળો છે તે કેટલા દિવસ ચાલે છે ત્રણ દિવસ ચાલે છે ત્યાં ભરાય છે તો કે સુરેન્દ્રનગર ની અંદર મિત્રો આ ત્રણે નો મેળો ભરાય છે ત્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે ત્યાર પછી આગળ વધીએ હવા મહેલ અને તાલુકામાં આવેલા છે તેવા પ્રશ્ન પૂછેલા છે તો હવા મહેલ અને રાજમહેલ નિશેનામાંથી કયા તાલુકા તો દોસ્તો ઓપ્શનમાં તો તમને ગુજરાતના તાલુકા આપેલા છે અહીંયા રાજસ્થાનનો કોઈ પણ પ્રશ્ન નથી આ માત્ર ગુજરાતનો પ્રશ્ન છે તો હવા મહેલ અને રાજ રાજમહેલ છે તે કયા તાલુકાની અંદર આવેલા છે વઢવાણ તાલુકો થાનગઢ દસાડા કે દઢવાણ તાલુકાની અંદર હવા મહેલ અને રાજમહેલ એવા મહેલો આવેલા છે ત્યાર પછી આગળ વધીએ ત્યાર પછી દોસ્તો ખાસ અગત્યનો ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો મિત્રો શું છે સહેલાઈથી દેખી કે સમજી શકાય સમજી શકાય તેવું શું કહેવામાં આવે છે દોસ્તો જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી દેવું એટલે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ તો જવાબ આવશે દોસ્તો આ પ્રશ્નનો ઓપ્શન સી

સ્વામી આનંદ નું મૂળ નામ શું હતું સ્વામી આનંદ છે મિત્રો તેમનું મૂળ નામ શું હતું હિંમતલાલ નાથાલાલ દવે બી હિંમતલાલ રમેશભાઈ દવે સી હિંમતલાલ રામચંદ્ર દવે કે ઓપ્શન ડી હિંમતલાલ રામચંદ્ર ગોસાઈ તો મિત્રો ઓપ્શનમાં તમને કન્ફ્યુઝ કરાવે તેવા જ ઓપ્શન મૂકવામાં આવશે હવે પછીની પરીક્ષાઓની અંદર તો સ્વામી આનંદનું મૂળ નામ જણાવવાનું રહેશે તમારે તો દોસ્તો સ્વામી આનંદનું મૂળ નામ છે ઓપ્શન સી હિંમતલાલ રામચંદ્ર દવે હિંમતલાલ રામચંદ્ર દવે છે તેમનું છે તે મૂળ નામ હતું ત્યાર પછીનો પ્રશ્ન કઈ ભાષામાં લખાયેલું છે મિત્રો સાહિત્ય છે મિત્રો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન બી તામિલ ભાષાની અંદર ખાસ યાદ રાખજો તામિલ ભાષાની અંદર આ સંગમ સાહિત્ય છે તે લખવામાં આવેલું છે નવો પ્રશ્ન દોસ્તો તમારી સામે છે વઢવાણ ભોગાવો નદી પર કયો બંધ આવેલો છે મિત્રો વઢવાણ ભોગાવો નદી નામ સાંભળ્યું છે આ નદી છે તેના પર કયો બંધ બાંધવામાં આવેલો છે ધરોઈ બંધ ખોડિયાર બંધ ધજા બંધ કે મિત્રો થોડી વાળી બંધ કયો બંધ બાંધવામાં આવેલો છે આ વઢવાણ ભોગાવો નદી ઉપર આવી મિત્રો નદી એકાદી પૂછાશે તમને ખૂબ પ્રખ્યાત નદીઓ હોય તે નહીં પૂછાય કેમકે પ્રખ્યાત નદીના ધોધ તમામ મિત્રોને આવડતા હોય છે પરંતુ આ વઢવાણ ભોગાવો છે ક્ષેત્રો જે છે એવી મિત્રો અલગ અલગ નાની મોટી નદી હોય છે તેમના બંધ પૂછાતા હોય છે તો આ વઢવાણ ભોગાવો છે તેના પર મિત્રો ઓપ્શન સી ધોળી ધજા બંધ છે તે બાંધવામાં આવેલો હશે ખાસ યાદ રાખજો ધોળી ધજા બંધ ત્યાર પછીનો દોસ્તો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રની કુવારિકા નદી કઈ છે સૌરાષ્ટ્રની કુવારિકા નદી કઈ છે શેત્રુંજી આજી ભાદર કે બ્રાહ્મણી કઈ નદી છે મિત્રો સૌરાષ્ટ્રની કુવારિકા નદી પૂછવામાં આવેલી છે અહીંયા તો આ પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન ડી બ્રાહ્મણી ત્યાર પછીનો દોસ્તો પ્રશ્ન છે બિલાડીનો ટોપ કયા પ્રકારની વનસ્પતિ છે તો મિત્રો બિલાડીનો ટોપ છે તે કયા પ્રકારની વનસ્પતિ છે શેવાળ ફૂગ ઈષ્ટ કે લીલ તો જવાબ બને છે દોસ્તો આ પ્રશ્નનો ઓપ્શન બી ફૂગ પ્રકારની વનસ્પતિ છે બિલાડીનો ટોપ છે તે ફૂગ પ્રકારની વનસ્પતિ છે ત્યાર પછીનો પ્રશ્ન છે નોર્મન બારલોગ એ શાના માટે પ્રસિદ્ધ છે મિત્રો નોર્મન બારલોગ એ શાના માટે પ્રસિદ્ધ છે હરિત ક્રાંતિ માટે વાદળી ક્રાંતિ માટે ભૂરી ક્રાંતિ માટે કે પછી મિત્રો લાલ ક્રાંતિ માટે શાના માટે પ્રસિદ્ધ છે શું જવાબ બનશે આ નોર્મન ગોલ છે તે શાના માટે પ્રસિદ્ધ છે આ મિત્રો એકાદુ ક્રાંતિમાંથી પ્રશ્ન પૂછાય તો તમે કઈ ક્રાંતિ પસંદ કરીશો તો જવાબ બને છે આ મિત્રો ઓપ્શન કે હરિત ક્રાંતિ હરિત ક્રાંતિ છે તે મિત્રો આ નોર્મન બારગોલ બારલોગ માટે પ્રસિદ્ધ છે ત્યાર પછી આગળ વધીએ સાબખા સાહિત્ય સ્વરૂપની રચનાઓ નિશેનામાંથી કોને કરી હતી ઓપ્શન તમારી સામે છે શામળ હીરો ભગત ઓપ્શન ભોજા ભગત કે મિત્રો નાકર કોના દ્વારા કરવામાં આવી હતી સાબખા સાહિત્ય સ્વરૂપની રચનાઓ સાબખાઓ કોને મિત્રો રચના કરી હતી સાબખાની જવાબ બને છે આ પ્રશ્નનો ઓપ્શન સી ભોજા ભગત ખાસ યાદ રાખજો છે તે કઈ ભક્તિ પરંપરાના હતા દોસ્તો પંચ સખા મધુરા ભક્તિ નવધા ભક્તિ કે મિત્રો સહજ કઈ ભક્તિ પરંપરાના હતા મીરાબાઈ જવાબ આવશે આ પ્રશ્નનો ઓપ્શન

ત્યાર પછી દોસ્તો ખાસ અગત્યનો પ્રશ્ન છે કે વલ્ભાસાર્ય છે વલભા વલ્ભાસાર્યએ પોતાની તીર્થયાત્રા દરમિયાન જ્યાં જ્યાં શ્રીમદ ભાગવત કથા અને પારાયણ કર્યા હતા તે સ્થળો કયા નામે ઓળખાય છે મિત્રો આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે જે વલભા વલ્ભાસાર્ય હતા તેમણે પોતાની તીર્થયાત્રા દરમિયાન જે જે જગ્યાએ અથવા તો જ્યાં જ્યાં શ્રીમદ ભાગવત ગીતાના કથા કરી તે અથવા તો પારાયણ કર્યા તે સ્થળો છે તે કયા નામે ઓળખાય છે વિચાર તીર્થ મઠ ભક્તિધામ કે બેઠક શું જવાબ બને છે દોસ્તો આ પ્રશ્નનો જવાબ એક આપવાની ટ્રાય કરો આવા પ્રશ્નો હોય પૂછાઈ શકે છે લાંબા એટલે કે થોડા વધારે પ્રશ્ન હોય છે તમારો સમય વધારે ખાઈતા હોય તેવા પ્રશ્નો પૂછાતા હોય છે તો જવાબ બને છે દોસ્તો આ પ્રશ્નનો ઓપ્શન ડી બેઠક તરીકે ઓળખાય છે મિત્રો ખાસ યાદ રાખજો ઘણા વ્યક્તિઓનો પ્રશ્ન ખોટો પડ્યો છે પરંતુ વલ્લભાચાર્ય જ્યાંથી નીકળ્યા હતા તેને જ્યાં ભાગવત કથા કરી અને પારાયણ કર્યા તે સ્થળો છે તે બેઠક તરીકે ઓળખાય છે ત્યાર પછી આગળ વધીએ અણસાર નવલકથા કોણે લખી છે મિત્રો અણસાર તમે નામ સાંભળો છો અણસાર ગુજરાતી સાહિત્ય વાસ્તવ હોય તો આ નજરે સડ્યું હોય કે અણસાર નવલકથા છે તે કોણે લખી છે ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર વર્ષા અડાલજા કે નિરંજન ભગત કોણે લખી છે દોસ્તો અણસાર નવલકથા તો જવાબ બને છે આ પ્રશ્નનો ઓપ્શન સી વર્ષા અડાલજા વર્ષા અડાલજા છે તેમને મિત્રો આ છે કૃતિ અણસાર નવલકથા છે તે તેમણે લખેલી છે ત્યાર પછી આગળ વધીએ કવિ નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો મિત્રો કવિ નર્મદ ખૂબ જ એવા પ્રખ્યાત કવિ છે આ કવિ નર્મદનો જન્મ છે તે કયા શહેરની અંદર થયો હતો સુરતની અંદર નર્મદા જિલ્લાની અંદર ભાવનગર કે મિત્રો અમરેલી કયો જિલ્લો છે ત્યાં કવિ નર્મદનો જન્મ થયો હતો તો જવાબ બને છે દોસ્તો આ પ્રશ્નનો ઓપ્શન એ સુરતની અંદર તેમનો જન્મ થયો હતો ખાસ યાદ રાખજો ત્યાર પછી આગળ વધીએ

તો મિત્રો જવાબ બને છે આ પ્રશ્નનો ઓપ્શન બી વસંત તિલકા વસંત નામ છે તિબેટ સાથે જોડે છે કયો ઘાટ છે તે અરુણાચલ પ્રદેશને તિબેટ સાથે જોડે છે ઓપ્શન એ છાંગલા ઘાટ બી બનીહાલ સી બોમ્બડીલા અને ઓપ્શન ડી અધિલ કયો ઘાટ છે મિત્રો તે તિબેટ સાથે જોડે છે અરુણાચલ પ્રદેશને તો જવાબ આવશે મિત્રો આ પ્રશ્નનો ઓપ્શન સી બોમ્બડીલા બોમ્બડીલા નામનો ઘાટ છે તે અરુણાચલ પ્રદેશને કોની સાથે જોડે છે તો કે તિબેટ સાથે જોડે છે ત્યાર પછી આગળ વધીએ માણ ભટ્ટ તરીકે પ્રસિદ્ધ પામેલા કવિ કયા છે મિત્રો માણ ભટ્ટ શું કરતા માણ વગાડતા આટલા માટે જ પ્રસિદ્ધ નામ છે કે માણ ભટ્ટ છે તે પ્રસિદ્ધ થયેલા કવિ કયા છે કવિ અખો કવિ દયારામ કવિ પ્રેમાનંદ કે કવિ દલપત રામ કોણ મિત્રો માણ ભટ્ટ તરીકે પ્રસિદ્ધ થયેલા છે માણ વગાડતા આટલા માટે તે પ્રસિદ્ધ થયા હતા તો શું જવાબ બનશે આ પ્રશ્નનો તમામ મિત્રોને આ પ્રશ્નનો જવાબ મિત્રો આવડવો જોઈએ

ભરૂચ પાસેના મયા માતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ હતા મિત્રો વતની છે અહિયાં મિયા માતર છે મિયા ભરૂચ પાસે જે મિયા માતર આવેલા છે તે મિયા માતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ છે તો સાહિત્યકાર તમારી સામે છે ત્રિભુન લોહાર ઓપ્શન બી મનુભાઈ જવાબ બને છે આ પ્રશ્નનો ઓપ્શન એ ત્રિભુવન દાસ લોહાર મિત્રો ખાસ યાદ રાખજો ત્રિભુવન દાસ લોહાર છે તે ભરૂચ જિલ્લાના મિયા માતર પાસે મિયા માત્ર ગામના વતની ત્યાર પછી ગળો વધીએ ગણી શકાય નહીં તેટલું ગણી શકાય નહીં શબ્દ સમૂહ માટે એક શબ્દ નહીં અગણિત કે શું જવાબ બને છે આ પ્રશ્નનો તો મિત્રો જવાબ આવશે આ પ્રશ્નનો ગણી શકાય નહીં તેટલું તો એનો જવાબ બને છે ઓપ્શન સી અગણિત ગણી ન શકાય તેટલું એટલે મિત્રો અગણિત કહેવામાં આવે છે

નાગાર્જુન તમે નામ સાંભળ્યું છે તો તે કઈ પ્રાચીન વિદ્યાપીઠ હતી તેમના આચાર્ય હતા શું જોવા બને છે વિક્રમશીલા વલ્લભી નાલંદા કે તક્ષશિલા કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા પાઠ્યપુસ્તક ની અંદર આવે છે તો આ પ્રશ્નનો જવાબ તમને આવડવો જોઈએ તો કોમેન્ટ કરી દો વહેલા કે આચાર્ય નાગાર્જુન છે તે કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા તો જવાબ બને છે આચાર્ય હતા કોણ નાગાર્જુન આગળ વધીએ મૌર્ય વંશના કયા રાજા પ્રિયદર્શી તરીકે જાણીતા હતા મિત્રો મૌર્ય વંશના કયા એવા રાજા હતા તે પ્રિયદર્શી તરીકે પણ જાણીતા હતા ચંદ્રગુપ્ત બિંબી મૌર્ય વંશનો રાજા છે તે પ્રિયદર્શી તરીકે પણ ઓળખાતો હતો ત્યાર પછી આગળ વધીએ નવા પ્રશ્ન તરફ જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો મિત્રો પ્રાર્થનાના કવિ કોણ છે આ જીવન અંજલિ થાજો તમે

ત્યાર પછી આગળ વધીએ અટીરા શાના માટે જાણીતું છે મિત્રો અટીરા શાના માટે જાણીતું છે અહીંયા ટાઈપ થોડી મિસ્ટેક છે તો અટીરા શાના માટે જાણીતું છે આ પ્રશ્નનો જવાબ તમામ વ્યક્તિઓને આવડવો જોઈએ પ્લાસ્ટિક સંશોધન માટે જ્વેલરી સંશોધન માટે ક્લબ હાઉસ માટે કે મિત્રો કાપડ સંશોધન માટે શેનું સંશોધન કરે છે આ અટીરા સંસ્થા છે તે મિત્રો અટીરા સંસ્થા ક્યાં આવેલી છે તો કે અમદાવાદની અંદર આવેલી છે તો આ અટીરા સંસ્થા છે તે શાના માટે જાણીતી છે તો જવાબ બને છે દોસ્તો આ પ્રશ્નનો ઓપ્શન ડી કાપડ સંશોધન માટે ખાસ યાદ રાખજો કાપડ નું સંશોધન સામાજિક નવલકથા કઈ હતી મોસ્ટી પ્રશ્ન છે મિત્રો આ એકાદી પરીક્ષાની અંદર તમને આ પૂછાઈ શકે છે કે સૌપ્રથમ પ્રથમ છે તે સામાજિક નવલકથા કઈ હતી ઓપ્શન એ સાસુ વહુની લડાઈ બી વનરાજ સાવડો સી

શ્રાવણી મેળો અને વિસામો આ બે કૃતિ છે મિત્રો આ વાર્તા સંગ્રહ છે તે વાર્તાનું વાર્તાકારક નું નામ જાણવાનું છે શું છે શ્રાવણી મેળો અને વિસામો આ કોના દ્વારા લખવામાં આવેલી વાર્તા છે દોસ્તો તો જવાબ શું બને છે આ પ્રશ્નનો ઓપ્શન એ સ્નેહ રશ્મી બી જવરસન મેઘાણી સોરી મિત્રો જવાબ પણ તમારી સામે આવી શકે છે તો જવાબ બને છે ઉમાશંકર જોશી તો આ શ્રાવણી મેળો અને વિષમો આ વાર્તા સંગ્રહ છે તેમના વાર્તા કાર છે આ શબ્દ નો સમાસ તમારે ઓળખાવાનો છે નર્મદા અવયવી ભાવ સમાસ છે મધ્યમ પદ લોપી સમાસ છે બહુવ્રહી સમાસ છે કે મિત્રો ઉપપદ સમાસ છે કયો સમાસ છે ગુજરાતી વ્યાકરણ ની અંદર

રાવળ મિત્રો રવિશંકર રાવ છે પ્રેમ ભવન પેલેસ છે તે ક્યાં આવેલો છે અને જે હાલ અત્યારે હેરિટેજ હોટેલ તરીકે મિત્રો પ્રખ્યાત છે અથવા તો તેની અંદર હેરિટેજ હોટેલ છે તે બનાવવામાં આવેલ છે તો વડોદરા છે મિત્રો ગોંડલ

તો મ એટલે કે મંદા સી એટલે કે શિખરણી હ એટલે કે હરિણી અને પ પૃથ એટલે કે મિત્રો પૃથ્વીનો તો આખો શબ્દ આવે છે તો પૃથ્વી તો આમાંથી કયા કાઢવાના હરિણી સતરક્ષણ છે મંદાક્રાંતર નો છે શિખરણી છે તે પણ સત્તનો છે તો મિત્રો આપણો જવાબ શું છે નથી પૂછવામાં આવેલો છે તો સત્ત અક્ષરનો વસંત તિલકા છે તે સત્ત અક્ષરનો સાંધ છે તો મિત્રો એક જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવો કે વસંત તિલકા તિલકાશે તે કેટલા અક્ષરનો સાંધ છે જરૂરી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો વસંત તિલ્કાની અંદર કેટલા અક્ષર આવે છે ત્યાર પછી આગળ વધીએ તો જવાબ હતો મિત્રો આપણો ઓપ્શન ડી વસંત તિલકા ત્યાર પછી નવો પ્રશ્ન નર્મદા તેરે આવેલું

તો જવાબ બને છે આ પ્રશ્નનો ઓપ્શન બી સાંદોદ મિત્રો સાંદોદ છે તે નર્મદા નદીના કિનારે આવેલું અસ્થિ વિસર્જન માટેનું પ્રસિદ્ધ એવું એક સ્થળ છે પ્રશ્ન કઈ નવલકથા કમા મુનશી નથી મિત્રો કમા મુનશી ન હોય તેવી નવલકથા કહે છે છોલા દેવી વેરની વસુલાત પાટણની પ્રભુતા કે ઓપ્શન ડી સ્વપ્ન દ્રષ્ટા શું મિત્રો જવાબ બને છે આ પ્રશ્નનો

પાટણીની ની પ્રભુતા અને સ્વપ્ન દ્રષ્ટા મિત્રો આ તમને પૂછાય તો તમે લખી શકો છો કમા મુનશી ત્યાર પછી આગળ વધીએ સુપર સોનિક એટલે શું સુપર સોનિક એટલે શું આવો પ્રશ્ન પૂછાય મિત્રો પ્રશ્નની અંદર તમને સુપર સોનિક તો કે ધીમો અવાજ અવાજ થી વધારે ઝડપ પડઘો કે ઘોંઘાટ કોને કહેવામાં આવે છે સુપર સોનિક પ્રદૂષણના પ્રશ્નમાંથી મિત્રો આવો પ્રશ્ન તમને પૂછાય ખાસ પૂછાઈ શકે છે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે સુપર સોનિક

ચાલો દોસ્તો આ પ્રશ્નો આજના નો છેલ્લો પ્રશ્ન છે એટલે તમામ વ્યક્તિઓએ આ પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે ત્યાર પછી આપણે વિડીયો પૂર્ણ કરીશું તો ચાલો દોસ્તો જવાબ જે રીતે તમે વહેલા આપો તે રીતે વિડીયો પૂર્ણ વહેલા પૂરો થાય તો જવાબ બને છે મીરાબાઈ મિત્રો પોતાનો દેહ છે તે કયો સ્થળ છે ત્યાં છોડ્યો હતો ચાલો કોમેન્ટ કરી દો એટલે આપણે વિડીયો પૂરો કરીએ અને જવાબ પણ તમારી સામે આવી જાય તો મિત્રો જવાબ બને છે આ પ્રશ્નનો ઓપ્શન